જ્યારે વેપારીઓ જોડે જે ચીટિંગ કરીને ભાગી ગયેલા એવા ચીટરોએ અમારા આ પીએસઆઈ બેન ઉપર એસિડ નાખીને પ્રયત્ન કર્યો આ લોકોને રોકવાનો, પરંતુ અમારી ટીમ દરિયા વગર અને ખૂબ જ હિંમતપૂર્વક એને પકડ્યા અને તમારા લોકોનો કેસનો નિકાલ એવા કેસમાંથી બી લાવ્યા છે. આ છે આપણી ગુજરાત પોલીસ. કલકત્તાની અંદર અમારી ટીમ ઉપર હુમલો કરવાની કોશિશ કરી, અનેક જગ્યા પર ટીમને નોટિસો આપી, પરંતુ ગુજરાત પોલીસની ટીમ એમને પાછળ ના ફરી. બધા જ લોકો જેટલા ગુનેગારો હાથમાં આવ્યા બધાને પકડીને લાવ્યા અને તમામ વેપારીઓના પૈસા પાછા અપાવ્યા. ખૂબ ખૂબ અભિનંદન. અમારા બહુ અચ્છા અનુભવ રહા હૈ. પહેલી વાર મેં હમને પાર્ટી સેટલમેન્ટ કે લીએ ભી બાત કી ઓર કિસ્ત કે લીએ ભી બાત કી, વો કિસી ભી તરહ તૈયાર નહીં થા. ઓર એસઆઈટી કી ટીમ ગઈ ઓર ફર્સ્ટ બાર મેં 21 લાખ રૂપિયા કા ચેક લા કે હમકો દે દિયા. તો ઉસકે લીએ ખૂબ ખૂબ ધન્યવાદ આપ સબકા, સરકાર શ્રી કા ઓર પોલીસ શ્રી કા ઓર હમારે ચેરમેન સાહેબ કા તો ખાસ ખાસ આભાર હૈ. વો બહોત ધ્યાન રખતે પૂરી માર્કેટ કા, ઇસકે આભાર. એસઆઈટી અનિલભાઈ અરજાણી છે. આજ રાતના 1:30 વાગે ફોન આવ્યો બેંગ્લોરથી કે ગોરંગભાઈ મારા 2.5 કરોડ રૂપિયા ફસાઈ ગયા છે, તો મને તમે મદદ કરો. ફોન ઉપર ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. મેં એમને સાંત્વના આપી. મેં એમને કીધું કે તમે બેંગ્લોરની અંદર બામા એસોસિએશનને પહેલાં મળી લો, એનાથી કામ ના પતે તો તમે મસ્કતી મહાજનમાં આવો અને તમે શાનો વેપાર કરો છો એની જાણ તપાસ કરીને અમારું અમદાવાદમાં સૂટ બજાર જે છે એમાં ગિરીશભાઈ સાથે પણ કોઠારી સાથે પણ એમને મેં મોકલી આપ્યા. ત્યાંથી સેક્ટર 2 સાહેબ પાસે ગયા અને એમની ફરિયાદ સાહેબે લીધી અને એક દિવસે એ આપઘાત કરવાની કોશિશ કરી. એમની ચિઠ્ઠી બી સાથે એમને લાયા અને અમે દિલાસો આપ્યો અને સ્પેશિયલ એસોસિએશન માધ્યમથી બેંગ્લોરમાં આપણી ગુજરાત પોલીસને પીએસઆઈને પ્લેનમાં મોકલીને આપણે વિધિસર એ લોકોની ધરપકડ કરી લાવ્યા અને એમના પેમેન્ટની શરૂઆત 6.5 લાખ રૂપિયાથી થઈ છે. તો હવે એમનો અનુભવ તમે સાંભળી શકો છો. આપ સૌનો ધન્યવાદ. હું પોતે આપઘાત કરવાનો હતો પણ મને સાહેબે જે દિલાસો આપ્યો કે તમે મસ્કતી મહાજનમાં જોડાઓ અને તમારો સપોર્ટ કરીશું અને એ શબ્દે સાચા ઉતર્યા. એસઆઈટી ટીમ સવારે અમે 8 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી બધાની તપાસ કરી અને આરોપીને પકડ્યો છે અને એના બદલ એસઆઈટી ટીમને બહુ મહેનત કરી છે. એવું નથી, બહુ આખો દિવસ ના ચા પીધી ને પાણી પીધું, જ્યાં હું લઈ જતો હતો ત્યાં જતા હતા અને કોઈ કામમાં કશું પણ નતા કહેતા. અમે હું બપોરે જ્યાં લઈ જાઉં ત્યાં જતા હતા. એમની બહુ મહેનત સારી છે. આ એસઆઈટી ટીમ મસ્કતી મહાજન અને સીમાટા એસોસિએશન એના લીધે હું અહીંયા જીવતો ઊભો છું, નહીં તો હું ખરેખર આપઘાત કરવાનો હતો.
આ જે એસઆઈટીની ટીમની રચના છે એ બહુ સારી રચના છે સર. ગુજરાત પોલીસ દ્વારા આ માત્ર એક જીવ નહીં આખા પરિવારની આશા બચાવી છે અને માર્કેટના સૌ વેપારીઓની આશા ગુજરાત પોલીસે જીવંત રાખવા માટે હંમેશા ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કર્યો છે. આપણા સૌની જવાબદારી છે કે આવા કોઈ બી કિસ્સા આપણા ધ્યાનમાં આવે તો એ કિસ્સા ઉપર ટીકા કરવી કે પછી કોઈની મજાક ઉડાવવી કરતાં ગૌરાંગભાઈએ જે રીતે પ્રયત્ન કરીને પોલીસ અને આવા વેપારીઓનો સંપર્ક કરાવડાવ્યો એ જ પ્રકારે તમામ વેપારીઓ આ પ્રકારના કોઈ બી ઘટના તમારા ધ્યાનમાં આવે તો એ અમારા ધ્યાન સુધી મૂકજો. અમારો પ્રયત્ન હંમેશા નેક રહેશે અને રિઝલ્ટ એ તો કુદરત જ્યારે નેક પ્રયત્ન હોય ત્યારે આપતા જ હોય છે અને ભવિષ્યમાં બી મળશે.